हेलो विद्यार्थी मित्रों, ફરીથી સ્વાગત છે આપની YouTube ચેનલમાં અને આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 અને ધોરણ 10 માં તમામ વિદ્યાર્થી માટેની ખાસ સૂચના છે કે તમને બોર્ડની પરીક્ષા ધોરણ 10 માં જે આવે છે જે બોર્ડની પરીક્ષા છે તેમાંથી ફૂલમાંથી ફૂલ માર્ક્સ કેવી રીતે મેળવવા, એસીમાંથી એસી માર્ક્સ અને ધોરણ 9 જે દ્વિતીય સ્તરીક પરીક્ષા માટે પણ બેકઅપ એટલે કે એમને પણ વધારેમાંથી માર્ક્સ 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય એવા વિદ્યાર્થી માટે વિડીયો લઈને આવ્યો છું। शांति से वीडियो जोजो कारण के आ वीडियो तमारा माटे खूब ज इम्पोर्टेंट है कारण के तमे आटला ज प्रश्नों करशो तमारे बोर्ड नी परीक्षा में के पछी द्वितीय परीक्षा में तमे फूल मे फूल मार्क्स मेळवी शको छो जो तमारे तैयारी आ मुजब होय तो। बराबर मित्रों, जो तमे आ मुजब करशो तमे धोरण 9 मे 50 मे 50 मार्क्स मेळवी शको छो अने धोरण 10 मे 80 मे 80 मार्क्स। अने वात रही धोरण 10 मे बेसिक ने स्टैंडर्ड, तो बेसिक ने स्टैंडर्ड में कोई फरक होतो नथी मित्र, जणावेलो फरीथी तमने बने आमाथी प्रश्न पूछे हूँ तमने प्रश्न बताऊँ छू, एम प्रश्न आवशे बाकी एक पण प्रश्न आवशे नहीं बार में स्टैंडर्ड में कि पछी मेथ्स में छे। अने धोरण 9 नी पण वात करते आमा ज प्रश्न छे, बारना प्रश्न छे नहीं। तो वात करती है लाइन सर आपने वात करवाना छे, एटलू तैयारी खास करीने करजो मित्रों। हूँ तमने जणावी लो गणित माटेनी वात करूँ छू, बीजा विषयनी हूँ वात करतो नथी अत्यारे, बीजा विषयनी आपणे पछी वात करवाना छीए। अने आपणे बात करो तो एक पेपर पर धोरण 10 मां निकळ्या छे दरेक विषयना, एटले के गणित विज्ञान सामाजिक दरेक विषयना में निकळ्या छे पेपर, ते पण आपणी YouTube चेनल में मळी रहे छे। तमने जोता होय तो तमने बाय करी शको छो पैसा आपीने, पण वधारे पैसा पण तेनाथी इम्पोर्टेंट छे बधा पेपर, कारण के दर वखते पूछाय जाय एवा प्रश्नो छे अने एली वखत पूछाय जाय एनी संभावना 100% रहेली, जेवा प्रश्न निकळवामां आवे छे एटला माटे कहुं छुं। आगळ वात करीए वीडियो में के प्रमेय ने रचनाओ जो इम्पोर्टेंट होते बधा प्रमेय ने रचनाओ तैयारी करवानी। हम जो मित्रों आ तमारे खूब इम्पोर्टेंट हो छे कारण के 4-5 मार्क्स में तो एक प्रमेय पूछाय ने एक रचना पूछाय, तो टोटल 8-10 मार्क्स नो आपने यार आज होय छे इम्पोर्टेंट, खाली प्रमेय ने रचना जो इम्पोर्टेंट होय छे 8-10 मार्क्स नो आज होय छे। एटला माटे हुं तमने कही दो मित्रों, जो प्रमेय तमारे 6 प्रमेय होय छे, बराबर 6 प्रमेय तो कोई वधारे कहेवाय ना मित्रों, 6 तमे गोखी नाखो गमे ते करो पण 6 प्रमेय तैयारी करी देवानी, એવી રીતે તૈયારી કરો ખાલી પરીક્ષાના આગલા દિવસ યાદ રહે એવું, ખાલી પરીક્ષાના દિવસે અને પરીક્ષાના આગલા દિવસે એટલી વાર યાદ રહે એવું તેની તૈયારી કરો તો પણ ચાલશે। એટલે કહું 6 પ્રમેય તૈયાર કરવાનું અને રચના રચનાઓ ટોળે તમે 12 એવી રચનાઓ જોઈએ કે બધા રચનાઓ છે નહીં તમને ખબર છે, 12 રચનાઓ મિત્રો તમે એમાંથી પણ 3-4 રચનાઓ તો એક જ જેવી હોય છે, એટલે 3-4 પ્રકારની હોય છે, એટલે ટોટલ 4-5 પ્રકારની રચનાઓ હોય છે, બધી રચનાઓ ડ્રો કરી શકો છો। અને બાકી રહી રચના મુદ્દા તમે જે રીતે ડ્રો કરતા છો તે રીતે રચનાના મુદ્દા લખવાના, કારણ કે જો તમે રચનાના મુદ્દા કેવી રીતે લખવાના કે તમે 7.2 સેન્ટીમીટરની એક રેખા દોરી તો લખવાના રચના મુદ્દા, સ્કેલની મદદથી 7.2 સેન્ટીમીટરની એક રેખાખંડ દોરો, એવી રીતે મિત્રો તમે જે રીતે દોરતા ડ્રો કરતા જાઓ એ રીતે તમે લખતા જાઓ તો તમને માર્ક્સ પણ મળશે રચનાના, રચનાના જોઈને મુદ્દાના। એટલા પણ મિત્રો મને ખાસ છે કે પરીક્ષામાં રચનાના મુદ્દા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, તમે ગમે તે જેવા લખ્યા છે આડા અવળા તો પણ તમે માર્ક્સ તો મળી જશે, એટલા માટે કહું છું રચનાના મુદ્દા જેવા આવડે એવા લખી દેવાના, તૈયાર કરવાના નહીં ગોખવાના નહીં રચના મુદ્દા, હું તમને કહી દઉં આટલા તૈયાર કરજો મિત્રો તો 8-10 માર્ક્સ તમારે તેમાં પાક્કા જ છે, આ તો પૂછાવાના જ છે એમાં સમજી લો। બરાબર, આગળ વાત કરીએ તો આગળ બધી જ એકમ કસોટી જે ગુજરાત સરકાર લેવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા એ બધી જ એકમ કસોટી તૈયાર કરવાની, કારણ કે એકમ કસોટીમાં જે ટૂંકા પ્રશ્નો આવેલા છે તે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હા, કારણ કે જે ટૂંકા પ્રશ્નો હોય એ દર વખતે અલગ અલગ પ્રકારના પૂછાય, કારણ કે જો ટૂંકા કીધું હોય કે ચોક્કસ સંભાવના કેટલા વચ્ચે રહેલી છે, આમ ચોક્કસ સંભાવના 0-1 વચ્ચે રહેલી છે, તો તેવી દર વખતે એવાના પૂછાય, દર વખતે અલગ અલગ નવા પ્રકારના પ્રશ્નો લાવે ટૂંકા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નોની કોઈ ગેરંટી હોતી નથી કે આ જ પૂછાવાના, પણ તો પણ એટલા માટે કહું છું ગુજરાત સરકારે તમારા માટે મસ્ત ઇમ્પોર્ટન્ટ કહું તો IMP તમને આપી દીધી છે, એ છે તમારી ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી એકમ કસોટી। આ એકમ કસોટીમાં જે પ્રશ્નો આપેલા છે તે તો બધે જ બધા જ કરવા અને 100 પ્રશ્નો જે ટૂંકા પ્રશ્નો છે ખાસ કરીને તૈયાર કરવા, કારણ કે ટૂંકા જ પ્રશ્નો તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે એ પરીક્ષામાં માર્ક્સ જો જતા હોય તો ટૂંકા પ્રશ્નો વધારે જાય છે, એટલા માટે કહું છું
ટૂંકા પ્રશ્ન જે હોય તો એક મિનિટમાં એક પ્રશ્ન પૂરો થઈ જાય, મતલબ ચાર માર્ક્સનો પ્રશ્ન પૂરો કરતાં કરતાં મિત્રો 10-15 મિનિટ લાગી જાય, એટલા માટે કહું છું ટૂંકા પ્રશ્નો જે એકમ કસોટીમાં આપેલા છે તે તો બધા તૈયાર કરતા, અને વધારાના પ્રશ્નો જે મોટા પ્રશ્નો છે તે પણ ઓખી લેવાના, કમ્પ્લીટ તૈયારી કરી દેવાના, વધારે પ્રશ્નો હોતા નથી તે પણ બરાબર 20-25 માર્ક્સની તમારે એકમ કસોટી જોઈએ છે, એટલા માટે કહું છું તો ખાસ કરીને આટલું તૈયારી કરી લેજો. એકમ કસોટી જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી હતી, જે બધી એકમ કસોટીની વાત કરી. આગળ વાત કરીએ દ્વિતીય પરીક્ષામાં જે ચેપ્ટર પૂછાવાના હોય તેના બધા જ ઉદાહરણ. આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલે કે જેવી રીતે કંઈ કહું તો જો તમારે બધા પ્રશ્ન પૂછાવતા છે તો ઓછીમાંથી પૂછાય ઉદાહરણમાંથી, અને ઉદાહરણમાં જે પ્રશ્નો આપેલા છે એવા પ્રશ્ન તમને દાખલા પણ નહીં આપેલા હોય એવા પ્રશ્ન, હાર્ડ પ્રશ્નોના, કારણ કે ઉદાહરણમાંથી તમને જે શીખવા મળશે એ બીજા ક્યાંયથી શીખવા નહીં મળે પ્રશ્ન. હવે મિત્રો તમે ઉદાહરણ તૈયાર કર્યા અને રકમ બદલાઈ ગઈ એટલે રકમ બદલાઈ શકે છે એવું નથી હોતું મિત્રો. સ્વાધ્યાયમાં પ્રશ્ન હોય છે એવા જ ઉદાહરણમાં પ્રશ્ન હોય છે. હવે રકમ કેવી હોય છે, હવે 3 મૂક્યા હોય જગ્યાએ 2 હોય એવી રકમ હોય છે. છોકરાનું નામ ચિંટુ મિન્ટુ સિંટુ હોય તો બીજું નામ બદલાય નહીં, છોકરી નામ બાકી હોય છોકરાની જગ્યાએ છોકરી નામ, એવી રીતે નામ બદલાઈ શકાય. એ રીતે ટ્રેનનું કીધું હોય તો બસની કિલોમીટર આટલી સ્પીડે હતી હોય ટ્રેન, તો એ રીતે રકમ બદલાઈ શકે છે. હવે મિત્રો જણાવી લો 2 + 5 કેટલા થાય, 7 થાય, તો પછી 6 + 1 પણ 7 જ થાય. એ રીતે જ પ્રશ્ન હોય જવાબ તો મૂળ સમાન જ આપવાનો હોય, તો રકમ આડા આવડા કરીને તમને ગમે તે ગોટાળો કરીને તમને પૂછવા માંગે કે તમે બહુ જવાબ તમે એમાંથી શું શીખ્યા, રીત શીખ્યા તો કોઈ પણ પટી ગઈ એ રીતે. એટલે કે ઉદાહરણના બધા જ પ્રશ્નો તૈયારી કરી લેજો મિત્રો. હવે ગોખવાના નહીં, ઉદાહરણના પ્રશ્નો તૈયાર કરવાના. આમ હાર્ડ હોય છે એટલા બધા પણ સહેલા નથી હોતા, મને ખબર તમે હાર્ડ લાગતા હશે. જે વિદ્યાર્થી મિત્રને સહેલા લાગતા હોય વિદ્યાર્થી મિત્રને તો બસ મંડી જ પડવાનું, 2-2 વાર કરી લેવાના પરીક્ષાની વખતે આગળ આગળ. અને તમે દિવસના 10-10 ઉદાહરણ કરજો, તમે ફટા કરી તમે બોર્ડની પરીક્ષા આવતા તો પટી જશે. અને ધોરણ 9ની વાત કરો, ધોરણ 9ની માટે થોડું આટલા જ ઉદાહરણ કરી દેજો તમારી, અને આગળની એકમ પસંદ બધું તમારા ધોરણ 9 અને ધોરણ 10 માટે જ વિડીયોનું છે, તો તૈયારી કરતા રહેજો. આપણ આગળ વાત કરીએ છેલ્લો પ્રશ્ન કે જે ટૂંકા જ પ્રશ્નો હોય છે તેમાં માર્ક્સ વધારે થાય છે. ટૂંકા પ્રશ્નો સ્વાધ્યાયને જે પ્રથમ અને બીજો પ્રશ્ન આપેલો હોય સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.1નો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન, એવી રીતે સ્વાધ્યાય 1.2 એનો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન, આ પ્રશ્નો તૈયાર કરવાના. કારણ કે આ પ્રશ્નો તમારા 100 પ્રશ્નો હોય છે અને એ જ પરીક્ષામાં પૂછાય છે બરાબર મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું બોલતા નહીં, કારણ કે આવા નવા નવા વિડીયો તમને પાસે મળી રહે તો એ માટે કહું છું. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ક્વેરી હોય તમે કોમેન્ટ કરી શકો છો ચેનલ ઉપર, ક્યુએને એટલે કે હેશટેગ ક્યુએને કરીને તમે કોઈ પણ પ્રશ્ન કરશો તેનું સોલ્યુશન આપણે વિડીયો બનાવીને મૂકશો ચેનલ. એટલે મારું કહું છું જો મિત્રો તમે પ્રશ્ન, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે અત્યારથી ન કહી શકો તો આગળ જિંદગીમાં ક્યારેય પણ નહીં કહી શકો, એટલા માટે કહું છું અત્યારથી હાર ન માનતા જે હોય તે કહેવાનું ચાલુ રાખી દેજો બરાબર મિત્રો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અડધી રાત્રે તમે પણ મારી ચેનલ પર કોમેન્ટ કરશો, તમે કાલના કાલ તમને તેનું સોલ્યુશન મળી રહેશે, એટલા માટે કહું છું. કોઈ પણ પ્રકારનું ક્વેરી હોય તો તમે કહી શકો છો બરાબર. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક.